હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ હેપી હેપી કેમ છો બાળકો મજામાં વેરી ગુડ ચલો આજનો સુવિચાર જોઈ લઈએ આજનો સુવિચાર છે વર્ક હાર્ડ ઇન સાઇલેન્સ લેટ યોર સક્સેસ બી યોર નોઈસ અહીં હાર્ડવર્કની વાત કરવામાં આવી છે આપણે હાર્ડવર્ક કરવાનું છે ખૂબ મહેનત કરવાની છે પણ શાંતિથી કરવાની છે જ્યારે આપણે અવાજ કર્યા વગર શાંતિથી કાર્ય કરતા હોઈએ ત્યારે આપણું જે કામ છે ને એ જ આપણો અવાજ બની જાય છે એટલે કે ઘણી વાર આપણે ખૂબ મહેનત કરતા હોઈએ અથવા તો પરીક્ષા માટે ખૂબ સારી રીતે તૈયારી કરતા હોઈએ ત્યારે આપણે બધાને કહેતા ફરીએ કે ભાઈ હું તો ખૂબ મહેનત કરું છું હું તો ખૂબ મહેનત કરું છું અને પછી આપણે સફળતા મેળવીએ તો કોઈને કંઈ નવાય ન લાગે પણ જ્યારે આપણે શાંતિથી આપણું કાર્ય કરતા હોઈએ શાંતિથી પાકું કરતા હોઈએ ત્યારે જ્યારે આપણે સફળ થઈએ ત્યારે જે આપણું કાર્ય છે એ જ બતાવે છે કે આણે મહેનત કરી છે આપણે કાંઈ બોલવાની જરૂર પડતી નથી એટલે કોઈ પણ આપણે કાર્ય કરતા હોઈએ ત્યારે બધાની સામે બડાઈ મારવા કરતાં શાંતિથી આપણું કાર્ય કરવું જોઈએ જેથી આપણને સફળતા મળે અને તેનાથી જ આપ આજુબાજુ અને તેનાથી આપણે આગળ વધીએ તો આ છે આપણો સુવિચાર વર્ક હાર્ડ ઇન સાયલેન્સ લેટ યોર સક્સેસ બી યોર નોઈસ ઓકે ચલો સ્ટુડન્ટ્સ આજનો લેક્ચર શરૂ કરીએ સ્ટાન્ડર્ડ થર્ડ સબ્જેક્ટ છે મેથ્સ ગણિત ઓકે ચલો સ્ટુડન્ટ્સ તમને યાદ જ હશે કે લાસ્ટમાં આપણે શું પ્રશ્ન પૂછ્યો હતો શું છે આપણો પ્રશ્ન હા જનગણ મનના રચયિતા કોણ છે બરાબર ચલો તમને ખબર છે કોણ છે જનગણમન ના રચયિતા યસ રવિન્દ્રનાથ ટાગોર રવિન્દ્રનાથ ટાગોર ખૂબ મોટા કવિ થઈ ગયા તેમણે જનગણમનની રચના કરી હતી ઓકે સ્ટુડન્ટ ચલો જોઈએ કે કયા કયા વિદ્યાર્થીઓએ આપણને જવાબો આપ્યા છે મીરાની સના વેરી ગુડ સના તમે પહેલી વાર જવાબ આપ્યો છે વેલ્ડન બેટા રૂપાની જૈનમ વેરી ગુડ રૂપાની જૈનમ સારાની ઝારા વેલ્ડન સારાની ઝારા સોરઠિયા મોહમ્મદ ફૈઝાન વેરી ગુડ મોહમ્મદ ફૈઝાન સાવ સાચો જવાબ છે ત્યાર પછી છે પોપટિયા મોહમ્મદ મેદી વેરી ગુડ મોહમ્મદ મહેદી મોહમ્મદ મહેર દરરોજ આપણને સાચા જવાબો આપે છે ચલો આ પાંચેય વિદ્યાર્થીઓને કોંગ્રેચ્યુલેશન્સ વેરી ગુડ સ્ટુડન્ટ્સ આ રીતે જ ખૂબ જ મહેનત કરતા રહો ચાલો જોઈએ આજે આપણે શું કરવાના છીએ હા આપણે આજે રિવિઝન કરવાના છીએ ઓકે આજથી આપણી એફએ ફોરની એક્ઝામ સ્ટાર્ટ થઈ ગઈ છે ચલો આજે આપણે રિવિઝનમાં શું કરીશું જોઈએ આજે આપણે રિવાઇઝ કરીશું ઘડિયા પહેલાં એકવાર ઘડિયા બોલી જઈશું ઓકે સ્ટુડન્ટ્સ ચલો રેડી છો બધા બાળકો ઘડિયા ગાન કરવા માટે પાક્કો વેરી ગુડ ચલો શરૂ કરવું છે ને બધા રેડી છો ચલો આજે આપણે લખવાનું નથી તો કેવી મજા આવે જ્યારે મિસ એમ કે આજે નથી લખવાનું ચલો પણ તમારે આજે મારી સાથે બોલવું પડશે બોલશો ને બધા મિસની વાત માનશો ને વેરી ગુડ ચલો હવે આપણે એક થી દસ ઘડિયા એકવાર બોલી જઈશું તમે અને હું આપણે સાથે સાથે બોલીશું રેડી છો બધા બાળકો પાક્કો વેરી ગુડ લેટ સ્ટાર્ટ એકનો ઘડિયો ચલો શરૂ કરીએ એક એકા એક દુ બે એક તરી ત્રણ एक चौक चार एक पंच पांच एक, एक सता सात एक अठ आठ एक नव नव एक दान दस

પંચ દસ બી છક બાર બી સતા ચૌદ બે આઠા સોળ બે નવા અધાર બે દાણ વીસ ચલો બે નો ઘડિયો પણ આપણે બોલી લીધો છે હવે કયો ઘડિયો બોલીશું હવે આપણે ત્રણ નો ઘડીઓ બોલીશું બોલો છો ને બધા બાળકો મારી સાથે સાથે વેરી ગુડ ચલો હવે બોલીએ સાથે ફરીથી ત્રણ નો ઘડીઓ બોલીશું ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તરી નવ ત્રણ ચોક બાર ત્રણ પંચા પંદર ત્રણ ચોક અઢાર ત્રણ સતા એકવીસ ત્રણ અઠ ચોવીસ ત્રણ નવ સત્યાવીસ ત્રણ દાણ ત્રીસ ચાલો હવે કોનો ઘડિયો બોલીશું ચાર નો ઘડિયો ચાલો ચાર નો ઘડિયો બોલીએ આપણે ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર બાર चार चौक सो चार पंचावीस, चार छक चौबीस चार सता अठावीस, चार अठा बत्तीस ચાર ચાલો હવે પાંચ નો ઘડીયો બોલીશું રેડી છો બધા પાંચ નો ઘડીયો બોલવા માટે ચલો શરૂ કરીએ લેટ સ્ટાર્ટ સ્ટુડન્ટ પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચ તરી પંદર પાંચ ચોક વીસ પાંચ પંચા પચીસ પાંચ છ ત્રીસ પાંચ સાતા પાંત્રીસ પાંચ આઠ ચારીસ પાંચ નવા પિસ્તાળીસ પાંચ દાણ પચાસ નેક્સ્ટ હવે આવે છે છ નો ઘડિયો ચલો છો ઘડિયો જોઈશું અને બોલીશું છ એકા છ દુ બાર છ તરી અઢાર છ ચોક ચોવીસ છ છ છત્રીસ છ સતા બેતાલીસ છ અથા અડતાલીસ છ નવા ચોપન છ દાણ સાઠ હવે નેક્સ્ટ હવે આવશે સાત નું ઘડિયો साथे। चलो सात नो घड़ियों बोलीस अपने साथ चलो शुरू करिए सात एक सात सात दु चौद सात तरी एक वीस सात चौक अठयावीस सात पंचा पां त्रीस सात छतालीस सात सता ओग पचास सात आठ छप्पन सात नवा त्रेस सात दा से तेर। ચાલો હવે આપણે બોલીશું કયો ઘડિયો આઠ નો ઘડિયો ચલો શરૂ કરીએ લેટ સ્ટાર્ટ સ્ટુડન્ટ આઠ એકા આઠ આઠ દુ સોળ આઠ તરી ચોવીસ आठ चौक बत्स आठ पंचाच आठ चौक अड़तालीस आठ सता छप्पन आठ अठा चौसठ आठ नवाबोतेर આઠ દાણ એસી આઠ નો ઘડિયો અહી પૂરો થયો હવે આપણે નેક્સ્ટ જોઈએ હવે કયો ઘડીયો ઘડિયો ચાલો હવે આપણે નવ નો ઘડિયો બોલીશું રેડી છો બધા સ્ટુડન્ટ્સ લેટ સ્ટાર્ટ નવ એકા નવ નવ દુ અઢાર નવ તરી સત્યાવીસ નવ ચોક છત્રીસ નવ પંચા પિસ્તાલીસ નવ છ ચોપન નવ સાતા ત્રેસઠ નવ અઠા બોતેર ચાલો હવે કયો ઘડીયો બોલીશું નવ નો ઘડિયો આપણે બોલી લીધો હવે કયો ઘડિયો આવશે સ્ટુડન્ટ હવે દસ નો ઘડિયો ચાલો હવે આપણે દસ નો ઘડિયો બોલીશું લેટ સ્ટાર્ટ દસ એકાદ દસ દુ વીસ દસ તરી ત્રીસ દસ ચોક ચાલીસ દસ પંચા પચાસ દસ છ સાઠ દસ એશી દસ એસી નેવું દસ સો તો આ આપણે બોલ્યા દસ નો ઘડિયો હવે આપણે એક થી દસ ના ઘડિયા અહીં રિવાઈઝ કરી લીધા એક વાર આપણે બોલી ગયા બરાબર ને અને આશા રાખું છું કે હવે તમને એકથી દસ ઘડિયા કડકડાટ થઈ ગયા હશે બધા જ સ્ટુડન્ટને ઓકે ચલો સ્ટુડન્ટ્સ હવે જોઈએ કે હવે આપણે શું કરવાના છીએ એકથી દસ ઘડિયા તો આપણે બોલી લીધા ઘડિયાનું રિવિઝન આપણે કરી લીધું હવે જોઈએ હવે અહીં આપણી પાસે પ્રશ્ન છે ઘડિયાના આધારે ખાનામાં લખો શું છે પ્રશ્ન અહીં ઘડિયાના આધારે ખાનામાં લખો આપણી પેપર સ્ટાઇલમાં પણ આ છે આમાં આપણે શું કરવાનું છે યસ આ રીતે જે આપણને પ્રશ્ન આપ્યો હોય એનો જવાબ આપણે લખવાનો છે ઓકે સ્ટુડન્ટ્સ ચલો જોઈએ આપણે અહીં અહીં આપણી પાસે શું છે પ્રશ્ન નવ ગુણ્યા ચાર ચલો નવ ચોક નવ ચોક કેટલા થાય સ્ટુડન્ટ્સ કેટલા થાય નવ ચોક વિચારો યસ નવ ચોક છત્રીસ ચલો તો નવ ચોક થાય છે છત્રીસ આ રીતે સ્ટુડન્ટ તમારે એક્ઝામમાં પણ તમને આ રીતે પ્રશ્ન આપવામાં આવ્યો હશે ગુણાકાર અને તમારે એનો જવાબ લખવાનો છે ખાનામાં ચલો જોઈએ હવે નેક્સ્ટ શું છે બે ગુણ્યા આઠ બે ગુણ્યા આઠ એટલે કોનો ઘડિયો બોલવાનો બે નો ઘડિયો બોલવાનો ક્યાં સુધી બોલવાનું અઠા સુધી अठा बैठ चलो बे नो घड़ियों अठा सुधी बोलो बे बु चार बेतरी छठ पंचा दस बे छक बार બે સત્તા ચૌદ બે અઠા બે અઠા થાય છે હવે આની પછી જોઈએ હવે અહીં આપણી પાસે પ્રશ્ન છે આઠ ગુણ્યા નવ ચલો સ્ટુડન્ટ તમે વિચારો અહીં આપણે શું કરવાનું છે અને શું જવાબ આવશે અહીં જુઓ તો ભાઈ છે આઠ ગુણ્યા નવ એટલે આઠ નવા આઠ નો ઘડિયો નવા સુધી બોલવાનો આઠ એકા આઠ આઠ દુ સોળ આઠ તરી ચોવીસ આઠ ચોક બત્રીસ આઠ પંચા ચાળીસ આઠ છ અડતાળીસ આઠ સત્તા છપ્પન આઠ અઠા ચોસઠ આઠ નવા બોતેર તો લખી નાખ્યા અહીંયા આપણે બોતેર આઠ નવા થાય છે બોતેર ચલો જેટલા સ્ટુડન્ટ જવાબ બોતેર લખ્યો હોય ને એમનો જવાબ સાચો છે ચલો નેક્સ્ટ જોઈશું હવે હવે અહીં આપણી પાસે પ્રશ્ન છે ગુણ્યા તો કોનો ઘડિયો અહીં આપણે બોલીશું છ નો ઘડિયો છ નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો સ્ટુડન્ટ્સ છ નો ઘડિયો પાંચ સુધી એટલે છ પંચા કરવાના છે ચલો વિચારો છ પંચા કેટલા થાય થાય છ પંચા છ એકા છ છ દુ બાર છ તરી અઢાર છ ચોક ચોવીસ છ પંચા પંચા ત્રીસ ચલો જેટલા સ્ટુડન્ટ જવાબ ત્રીસ વિચાર્યો તો એમનો જવાબ સાવ સાચો છે વેરી ગુડ સ્ટુડન્ટ્સ હવે જોઈએ હવે આપણી પાસે શું છે અહીં રકમ અહીં છે સાત ગુણ્યા સાત એટલે કોનો ઘડિયો બોલીશું આપણે અહીં અહીં આપણે સાત નો ઘડીયો બોલીશું ક્યાં સુધી બોલવાનો સાત નો ઘડિયો સાત નો ઘડિયો સાત સુધી સાત સત્તા કરવાના છે સાત સત્તા કેટલા થાય સ્ટુડન્ટ વિચારો સાત સત્તા સાત નો ઘડિયો બોલો સત્તા સુધી सात एका सात सात दु चौद सात तरी एक वीस सात चौक अठावीस सात पंचा सात चौक बेतालीस सात सता सात सत्ता के ચલો જેટલા સ્ટુડન્ટ જવાબ ઓગણપચાસ વિચાર્યો હતો ને એમનો જવાબ સાચો છે સાત સત્તા ઓગણપચાસ થાય છે ચલો હવે આગળ જોઈએ હવે અહી છે એક ગુણ્યા સાત એટલે કોનો ઘડિયો બોલવાનો અહીં એક નો ઘડિયો બોલવાનો ક્યાં સુધી બોલવાનો સ્ટુડન્ટ્સ સાત સુધી એટલે કે એક સત્તા ચલો કહો મને એક સત્તા કેટલા થાય સ્ટુડન્ટ એક સત્તા યસ સાવ સહેલું છે એક સત્તા સાત કોઈ પણ સંખ્યાને એક સાથે ગુણવામાં આવે તો જવાબ તેની તે જ સંખ્યા આપણને મળે એટલે એક સત્તા સાત ઓકે ચલો આગળ જુઓ હવે અહીં શું છે રકમ સાત ગુણ્યા બે ચલો અહીં કોનો ઘડિયો બોલીશું આપણે અહીં આપણે સાત નો ઘડીઓ બોલીશું ક્યાં સુધી બોલવાનો સાત નો ઘડિયો યસ સાત નો ઘડીયો આપણે બે સુધી બોલીશું એટલે કે સાત દુ ચલો કહો મને સાત દુ કેટલા થાય સ્ટુડન્ટ યસ સાત એકા સાત સાત દુ ચૌદ તો લખી નાખીશું આપણે અહીં ચૌદ સાત દુ ચૌદ ચલો નેક્સ્ટ જોઈએ હવે અહીં છે દસ ગુણ્યા સાત અહીં કોનો ઘડિયો બોલીશું આપણે અહી દસ નો ઘડિયો બોલવાનો દસ નો ઘડીયો ક્યાં સુધી બોલવાનો આપણે સાત સુધી એટલે કે દસ સત્તા ચલો સ્ટુડન્ટ્સ કહો મને દસ સત્તા કેટલા થાય દસ એકાદ દસ દસ દુ વીસ દસ તરી દસ ચોક ચાલીસ દસ પંચા પચાસ દસ છક સાઠ દસ સત્તા સિત્તેર તો લખી નાખીએ આપણે અહીં સિત્તેર ઓકે દસ સત્તા સિત્તેર ચલો નેક્સ્ટ જોઈએ હવે અહીં છે આપણી પાસે રકમ સાત ગુણ્યા પાંચ એટલે કોનો ઘડિયો બોલવાનો અહીં અહી આપણે સાત નો ઘડિયો બોલવાનો ક્યાં સુધી બોલવાનો સાત નો ઘડિયો હત નો ઘડિયો પાંચ સુધી બોલવાનો એટલે કે સાત પંચા સાત પંચા કેટલા થાય સાત એકા સાત સાત દૂ ચૌદ સાત તરી એકવીસ સાત ચોક અઠ્યાવીસ સાત પંચા પાંત્રીસ તો લખી નાખ્યા આપણે અહીં પાંત્રીસ સાત પંચા પાંત્રીસ ઓકે ચલો નેક્સ્ટ જોઈએ હવે હવે અહીં છે રકમ આઠ ગુણ્યા બે અહી કોનો ઘડિયો બોલીશુ યસ અયા આપણે 8 નો ઘડિયો બોલીશુ ક્યાં સુધી બોલવાનો 8 નો ઘડિયો બે સુધી એટલે 8 दू 8 दू કેટલા થાય 8 1 કા 8 8 दू 16 તો ચાલો અહીં લખી નાખીએ આપણે સોળ આઠ દુ સોળ ઓકે તો સ્ટુડન્ટ્સ આજે આપણે સૌથી પહેલાં ઘડિયાનું રિવિઝન કર્યું અને ત્યાર પછી ઘડિયાના આધારે ખાનામાં લખવાનું કર્યું બરાબર છે સ્ટુડન્ટ્સ તમારે ઘરે ઘડિયાની ખાસ પ્રેક્ટિસ કરવાની છે જો ઘડિયામાં ભૂલ પડતી હશે તો ગુણાકારમાં પણ પ્રોબ્લેમ થશે ઓકે સ્ટુડન્ટ્સ ચલો આજનો પ્રશ્ન જોવો છે ને શું છે આજનો પ્રશ્ન તો આજનો પ્રશ્ન છે આપણી સામે ત્રીસ જાન્યુઆરી કયા દિવસ તરીકે ઓળખાય છે ઓકે શું છે પ્રશ્ન ફરીવાર બોલું છું ત્રીસ જાન્યુઆરી કયા દિવસ તરીકે ઓળખાય છે ઓકે ચાલો. દેટ્સ ઓલ ફોર ધી ડે સ્ટુડન્ટ્સ થેન્ક યુ એવરી हैव હેવ અ નાઇસ ડે એન્ડ યસ સ્ટુડન્ટ્સ આજથી તમારી એક્ઝામ્સ શરૂ થઈ રહી છે એટલે બધા જ સ્ટુડન્ટ્સને બેસ્ટ ઓફ લક શાંતિથી સારી રીતે પ્રિપરેશન કરીને પછી એક્ઝામ આપજો ઓકે ગુડ બાય